નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ ક્ષત્રિય આજે ફરીથી સુરતના લોકોનો એક પ્રશ્ન લઈને ઉપસ્થિત થયો છું. અને આ પ્રશ્ન છે એ સુરતના રેલવે સ્ટેશનનો, જેને ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સુરત એક મોડર્ન રેલવે સ્ટેશન બનશે, પણ આખરે એ પણ લોલીપોપ સાબિત થયું છે. જેમ એરપોર્ટને ઇન્ટરનેશનલ કરવાની વાત અત્યાર સુધી તો લોલીપોપ સાબિત થઈ રહી છે, એવી રીતે સુરતને પણ, સુરતના રેલવે સ્ટેશનને, જે લોકોને માટે એક બેઝિક જરૂરિયાત છે, એને વર્લ્ડ ક્લાસનું બનાવવા માટેની જે મોટા પાયે જાહેરાતો થઈ હતી એ પણ લોલીપોપ સાબિત થઈ રહ્યું છે. આ અંગે અમારા સંવાદદાતા શિવાજી પારસ્કરે રેલવે સ્ટેશન જઈને લોકો આ અંગે શું માને છે એની પ્રતિક્રિયા લીધી હતી. પહેલાં એ સાંભળી લઈએ, પછી બીજી આગળની વાત કરીએ. જઈએ સીધા શિવાજી પાસે. આપણી સાથે લિનેશભાઈ છે, જો શરૂઆતથી જ આ આખી ઘટના પર નજર રાખી રહ્યા છે કે સુરતને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટે કેવા પ્રયત્નો થયા અને પ્રયત્નો કેટલા સુધી પહોંચ્યા છે. સૌથી આજે 2019 આવીને ઊભું છે, છતાં પણ આજ સુધી કોઈ એને રિલેટેડ ટેન્ડરિંગ થયા, રીટેન્ડરિંગ થયા, 2-3 વખત પ્લાનો બદલાયા, છતાં પણ એની અંદર કોઈ કાર્યવાહી આગળ વધી નથી રહી હતી. DRM એક એવી ફેસિલિટી છે કે DRMના હોવાથી સુરતની અંદર ઘણા પાયાના ડિસિઝન અને સુવિધાને લગતા નિર્ણયો અહીંયા લઈ શકાય. આજે દરેક બાબત, નાની નાની બાબતે આપણે મુંબઈ DRMને આપણે ભીખ માંગવા જેવી હાલત થઈ જાય છે. હવે રેલવે સ્ટેશનમાં અત્યારે આપણે બેઝિક એમ્યુનિટીઝ જે આપણી જરૂરિયાત છે તે ફૂલફિલ થાય તેવા પ્રયાસ થવા જોઈએ. અત્યારે આપણે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાતો કરી રહ્યા છીએ, છેલ્લા લગભગ 6 વર્ષથી આ બાબત માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેમાં એક પણ પર્સન્ટેજ આગળ વધ્યું હોય એવું લાગતું નથી. તો આપણે MMTH પ્રોજેક્ટને સાઈડમાં મૂકીને એને રિલેટેડ જે એ ટાઈપના જે મુદ્દાઓ છે એને જે થાય એને MMTH પ્રાઇવેટ PPP છોડી અને આપણે સરકારી ધોરણે બી એ વર્કને આગળ વધારી શકીએ એમ છે અને એને બેઝિક જરૂરિયાત પૂરી કરી શકીએ એમ છે. આપણી પાસે પહેલી પ્રથમ તબક્કે આપણી પાસે 18 બિડર આવેલા હતા અને એ બિડરોએ જ્યારે પાછળથી એવી જાણ થઈ એ બિડરોને પ્રોજેક્ટ કોસ્ટ વધતી જતી લાગી અને એ બિડરો બેકફૂટ પર જતા ગયા અને એ લોકો પાછી પાની કરી. હવે જો એ વસ્તુ હોય તો આટલા મોટો પ્રોજેક્ટ લાવવાની અત્યારે આપણે અનુભૂતિ કોઈ જરૂર નથી, તો એને આપણે છોડી દેવી જોઈએ અને બેઝિક વસ્તુને આપણે જે અત્યારે જરૂરિયાત છે એને આપણે પૂરી કરવી જોઈએ. સુરતના ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક સપનું જોયું હતું અને સપનું જોયા કરતા એમના ભાષણોમાં લોકોને દીવા સપનું બતાડ્યું હતું કે સુરતને એક એવું રેલવે સ્ટેશન, કેવું ઇન્ટરનેશનલ કક્ષાનું રેલવે સ્ટેશન મળશે કે જે આખા વિશ્વ માટે ઉદાહરણરૂપ હશે. પણ એ સપનું જે છે ને એ એમના ગયા પછી સપનું જ રહી ગયું અને એમના ગયા પછી આનંદીબેન આવ્યા, એમણે કાર્યરત કરવાના પ્રયત્નો કર્યા, પણ સુરતના રેલવે સ્ટેશનમાં કોઈ કંપનીએ કે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીએ રસ નહીં દાખવ્યો એટલે ફરીથી સપનું રહી ગયું. કહેવાય છે કે ચર્ચાય છે કે ભાઈ આ અંગે મોદીએ 2-3 વખત ઉઘરાણી પણ કરી, એટલે ઉઘરાણી કરી એટલે નવા CM ત્યાં સુધી આવી ગયા હતા. નવા CM એ જવાબ આપવાનો હતો કે ભાઈ આ કેમ નથી થઈ રહ્યું, એટલે નવા CM એ ફરી પાછે રેલવે તંત્ર અને બધા સાથે ચર્ચાઓ કરીને કે ભાઈ આ સાહેબનો આમાં ઇન્ટરેસ્ટ છે કે સાહેબ જોવા માંગે છે કે સુરતીઓને અમને વાયદો કર્યો છે, સામે 2019 છે કે કંઈક કરો કે કંઈક કમશે નહીં તો ખાતમુહૂર્ત થઈ જાય. તો ફરીથી ખાતમુહૂર્ત તો વસ્તુ દૂર રહી, એના માટે ટેકનિકલી કોઈ બીડ કરવા પણ તૈયાર નથી થતું. 3-3 વખત આ માટે સુરતને રેલવે સ્ટેશનને મલ્ટીનેશનલ બનાવવા માટે કે સુરતના રેલવે સ્ટેશનને વૈશ્વિક કક્ષાનો બનાવવા માટે 3 વખત બીડ કરવામાં આવી. પહેલાં 5,000 કરોડ નાખો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટ કોસ્ટ ઘટાડીને 3600 કરોડ ઉપર લઈ આવ્યા. છતાં હમણાં જે છેલ્લે અધિકારીઓ સાથે વાત થઈ એ મુજબ આ વખતે પણ કોઈ તૈયાર નથી થતું આ બિલ માટે, કારણ કે એના ટેકનિકલ કારણો પણ ઘણા છે. આ પ્રોજેક્ટનો તમે જુઓ તો PPP મોડ ઉપર કરવાની વાત હતી. હવે PPP મોડમાં કેવું છે કે જે કોસ્ટ છે ને એ પૈસા એ જે તે બિડરને ભોગવવાના છે, સરકાર કે રેલવે તંત્રની એજન્સીઓ જે માત્ર લેન્ડ પાર્ટનર બનવાની છે. હવે સરકાર એટલે કે તમે સમજો સાહેબે પોતે જ નોટબંધીથી લઈને GST થી માર્કેટ એટલું ખરાબ કરી રાખ્યું છે કે માર્કેટમાં લિક્વિડિટી જ નથી. હવે કઈ કંપની 3,600 કરોડ ઇન્વેસ્ટ કરીને અને પાછો 10 વર્ષ સુધી રાહ જોવાની છે? હવે એ 10 વર્ષ સુધી રાહ જોયા પછી કોણ આવશે? એટલે સતત
આ પ્રોજેક્ટ ને તમે જુઓ કે પ્રોજેક્ટ કોસ્ટ ઘટાડે છે, બધું જ કરે છે, પણ ટેકનિકલી વાયેબલ નથી થયેલું. એની પાછળના બીજા પણ કારણો હોઈ શકે, એની પાછળ એ પણ હોઈ શકે કે સુરતના રાજકારણીઓની ઈચ્છા ઓછી છે, એની પાછળ એ પણ હોઈ શકે કે ટેકનિકલી એવા મુદ્દા ઉપસ્થિત કરીને કે સાહેબ એક વખત વાયદો કરી દીધો, હવે એ વાયદાને એક્ઝિક્યુટ કરવાનો કોઈ મતલબ નથી, એટલે આવા બધા ટેકનિકલ કારણો પણ ઊભા કરતા હોય. અંતે અન્યાય કોને થયેલો છે? સુરતીઓને થયેલો છે. સપના તમે એવા શું કામ દેખાડો છો કે જે પૂરા નથી થઈ શકતા? અને સપના જો દેખાડો છો તો પહેલા તમે હોમવર્ક કેમ કરીને નથી આવતા કે ભાઈ આ સપનો પૂરો કરવા માટે આટલી બધી વસ્તુઓ છે અને આ પૂરું કરવા માટે આટલી ક્વોલિફિકેશન જોઈશે, પછી તમે જાહેરાત કરો. મૂળ શું છે કે તમે સુરત પાસેથી મબલક વોટ લઈ જાઓ છો, સુરત પાસેથી તમારા પાર્ટી ફંડના નામે અઢળક પૈસા લઈ જાઓ છો, અને જ્યારે સવલતો આપવાની વાત આવે છે, જ્યારે એમની બેઝિક જરૂરિયાતો પૂરી કરવાની વાત આવે છે, ત્યારે તમે માત્ર ને માત્ર વાયદાનો વેપાર કરો છો. એટલે જાગવાની જરૂર સુરતીઓને છે, કારણ કે આ અન્યાય ક્યાં સુધી સરળ કરવાનો, ક્યાં સુધી આપણે રાહ જોવાની, એ નક્કી મારે, તમારે અને સુરતની પ્રજાએ કરવાનો છે. બસ આટલું જ. ફરીથી આપણે બસનો મુદ્દો લઈશું. નમસ્કાર.